ब्रेक बाद फरीथी स्वागत अने हवे जोईए देशना समाचार। देशमां कोरोना वायरसना नवा केसमां सतत घटाडो जोवा मळी रह्यो छे। छेल्ला 24 कलाकमां 45,490 नवा केस अने 589 दर्दीओना मोत थया छे। देशमां संक्रमितोनी संख्या 76 लाख नजीक पहोंची छे, तो मृत्युआंक 1,15,000 ने पार, तो 67,30,000 થી વધુ લોકો સ્વસ્થ થયા છે। દેશમાં હજુ પણ 7,47,000 થી વધુ સક્રિય કેસ, દેશમાં રિકવરી રેટ 88.26%। કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને દાવો કર્યો છે કે ફેબ્રુઆરી 2021માં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા માત્ર 40,000 રહેશે। તેમણે વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે આ વાત કરી છે। આ પહેલા સરકાર સમિતિએ દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના મહામારીનો સમય પૂરો થઈ જશે। જો માર્ચમાં લોકડાઉન ન અપાયું હોત તો ભારતમાં સ્થિતિ કંઈક જુદી જ હોત। ટૂંક સમયમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક દ્વારા આપવામાં આવતી રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે। આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે રેગ્યુલેટરી મંજૂરી મળ્યા પછી આ રસીનું ટ્રાયલ શરૂ કરાશે, જેમાં 30,000થી વધુ વોલેન્ટિયર્સનો સમાવેશ કરવામાં આવશે। નેઝલ લઈને ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટી અને સેન્ટ લુઇસ યુનિવર્સિટીની સાથે એક સમજૂતી કરી છે। લદ્દાખ સરહદ પર ભારત ચીન વચ્ચે તણાવ યથાવત છે, ત્યારે આ સપ્તાહ ભારત ચીનની કોર કમાન્ડર્સની 8મી બેઠક થઈ શકે છે। 7મી બેઠક બાદ બંને પક્ષ વાતચીત દ્વારા વિવાદને ઉકેલવા માટે રાજી થયા હતા અને આગળ પણ સૈન્ય અને રાજદ્વારી ચેનલો માટે સંવાદ કરવાનો લઈને સહમતી બતાવી હતી। ચીન સાથે સરહદ વિવાદને જોતા લદ્દાખમાં જવાનોની સંખ્યા બમણી થઈ ગઈ છે। લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે અમેરિકા સાથે એક મહત્વની ડીલ કરી છે। લદ્દાખમાં તૈનાત જવાનો માટે ઠંડીમાં ઉપયોગમાં લેવામાં આવતો સામાન તાત્કાલિક આધાર પર ખરીદવામાં આવ્યો છે। સામાન ભારત અને અમેરિકાની વચ્ચે લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ કરાર અંતર્ગત ખરીદવામાં આવ્યો છે, જે બંને દેશોના સશસ્ત્ર દળોની વચ્ચે લોજિસ્ટિક સપોર્ટ, પુરવઠો અને સેવાઓની સુવિધા પ્રદાન કરે છે। લદ્દાખમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ડેમચોક ચુમાર વિસ્તારમાંથી પીએલએનો એક સૈનિક ઝડપાયો છે। પૂછપરછ બાદ તેને સરહદ પાર મોકલી દેવાયો છે। ચીની સૈન્યમાં કોર્પોરેલની રેન્ક ધરાવતો આ સૈનિક, જેની પાસેથી કેટલાક ગોપનીય દસ્તાવેજો પણ મળી આવ્યા, ભારતીય સેનાએ ચીની જવાનની સીમામાં પ્રવેશ કરવાના કારણો અંગે પણ પૂછપરછ કરી। એનસી નેતા ફારૂક અબ્દુલ્લાની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી। જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં મની લોન્ડરિંગના કેસમાં ઈડી તપાસ કરી રહી છે। જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં રૂપિયા 113 કરોડની કથિત ઘાલમેલનો મામલો ઘણો જૂનો છે। આ પહેલા પણ ઈડી આ કેસમાં ફારૂક અબ્દુલ્લાની પૂછપરછ કરી ચૂકી છે। વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા કરતા પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે હા, મેં આઈટમ કહ્યું, કારણ કે તે અપમાનજનક શબ્દ નથી, મને ત્યારે નામ યાદ આવી રહ્યું ન હતું, હું પણ આઈટમ છું, તમે પણ આઈટમ છો અને આ અર્થમાં આપણે બધા આઈટમ છીએ। તો ઇમરતી દેવીએ કહ્યું કે હું દલિત છું, તેથી આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સીએમ શિવરાજસિંહ ચૌહાણે મૌન ઉપવાસ રાખ્યા હતા। પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા સમયે શ્રદ્ધાળુ પંડાલોની અંદર જઈ શકશે નહીં, કોલકાતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે। કોર્ટે કહ્યું કે પંડાલોમાં ફક્ત આયોજકોને જ પ્રવેશ કરવા મંજૂરી મળશે, નાના પંડાલોમાં 15 તથા મોટા પંડાલોમાં 25 લોકોના પ્રવેશને જ મંજૂરી, તમામ પંડાલોની બહાર એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડિંગની કડક વ્યવસ્થા કરવામાં આવશે।